ચેપ્ટર નંબર 9 11 કો 9માં પાઠનો છેલ્લો સવાલ રાષ્ટ્રીય આવકની ગણતરીની માપવાની પદ્ધતિની સમસ્યા અને બીજો મુદ્દો છે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક ચાલુ ભાવે રાષ્ટ્રીય આવક અને સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક એટલું આજે ભણીશું આ બાજુ ધ્યાન રાખજો એમાં આ બાજુ જે પાંચમો સવાલ છે રાષ્ટ્રીય આવકની ગણતરીની માપનની મુશ્કેલીઓ બરાબર કેવી છે ધ્યાનથી સમજો ભારતમાં 1954 થી CSO કોણ આંકડા ભેગા કરે છે અને અત્યારે 1999-2000 પાયાના વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે ચાલો પાયાનું વર્ષ એટલે જે વર્ષના ભાવોમાં મોટી વધઘટ ન થઈ હોય એટલે કે ભાવો ભાવો કેવાય રહ્યા હોય એને પાયાનું વર્ષ કહેવાય ચાલુ વર્ષ જૂના અભ્યાસક્રમમાં આવતો ચાલુ વર્ષની બજાર કિંમત છેદમાં પાયાના વર્ષની કિંમત બજાર કિંમત ગુણ્યા ભાવા એટલે છેદમાં ઓલામાં ભાવ ગાવતું રાષ્ટ્રીય આવકમાં ચાલુ ભાવે અથવા સ્થિર ભાવે રાષ્ટ્ર મતલબ વાસ્તવિક રાષ્ટ્રીય આવક મેળવી હોય ને તમારે સ્થિર ભાવ હોય તો સ્થિર ભાવે રાષ્ટ્રીય આવક એટલે છેદમાં ભાવાંક તો ભાવાંક કેવી રીતે મળે ભાવાંક બરાબર ચાલુ વર્ષની બજાર કિંમત છેદમાં પાયાના વર્ષની બજાર કિંમત સમજાય છે ત્યારે તમને ભાવાંક મળશે એટલે જૂના અભ્યાસક્રમમાં હતું એટલે જે વર્ષના ભાવો છે કે નહીં હાલો એમાં મોટી વધઘટ ન થયો એટલે કે ભાવો મોટા ભાગે કહેવાય રહ્યા હોય સ્થિર રહ્યા હોય એને પાયાનો વર્ષ જાહેર કરવામાં આવે છે તો કયો પાયાનો વર્ષ જાહેર કર્યો 1999-2000 ના પાયાના વર્ષ કરીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે કેવી રીતે ગણતરી કરે છે પણ આજે રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે આમ જો આપણે ભણી ગયા બેવડી ગણતરીની સમસ્યા છે હાલો સમજાવ પડશે આને હે કેટલી ખરાબ થઈ કોને ખબર હે કોઈ એક યંત્ર ચાલે છે કેટલું ઘસાણું હાલો એને દર વર્ષે ખોલીને જોવો કેટલું ઘસાણું એટલું ઘસાણું એટલું ઘસાણું એટલે નથી કેટલું ઘસાય છે ને કેટલો ઘસારો લાગે છે ખબર જ નથી પડતી તો ક્યારે ઘણી ઓછા નાણા રાખીએ ત્યારે ઘણી છે અને વધુ નાણા રાખીએ ત્યારે ઘસારા પેટે તો ત્યારે નો ઘણી એવું બને એટલે ઘણી વાર છે ને આ ઘસારા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ યાદ છે ને ચોરી લૂંટફાટ ની આવક છે કર ટાળો અને કર ચોરી કર ભરવાનું ટાળી દે હે કર ચોરી કરે ઇન્કમ ટેક્સ કોઈ ભરવો નથી એટલે આવકમાં ન ગણાય અને સાચો રાષ્ટ્રીય આવકનું માપ ન ગણાય સાહેબ તમારા જ ફાધરની વાત કરીએ દાખલા તરીકે કોઈ પણ ફોર્મ ભરવાના આવે છે તમારા ફાધર કમસે કમ 2,00,000-2,50,000 વર્ષે કમાય છે આપણે લખીએ છીએ વાર્ષિક આવક 57,000 રૂપિયા 80,000 રૂપિયા 90,000 થી નીચે હોવી જોઈએ ને લખે છે કે નથી લખતા એટલે સાચો માપ નથી મળતો રાષ્ટ્રીય આવકનો એટલે આપણી રાષ્ટ્રીય આવક નીચી જાય છે એટલે એને વસ્તીનો આંકડો મોટો થાય છે માત્ર આવક નીચી રહે છે ખબર છે ને રાષ્ટ્રીય સોરી કે ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા કેટલીક આવી ને કેટલી ન્યાથી આવીને અહીંથી કેટલીક હાલો હે એનું મૂલ્ય ને આપણું મૂલ્ય એ પણ એક શું છે સમસ્યા છે પછી ગણતરી અને જે હિસાબો હોય કે નહીં હાલો એ રાખવાની સમસ્યા
હિસાબ અને ગણતરી રાખવાની સમસ્યા, રાષ્ટ્રીયની ગણતરીમાં ઉત્પાદન આવક અને ખર્ચ એના હું હિસાબો રાખવા નીચેની કેટલીક સમસ્યા નડે છે. એક તો નિરક્ષરતા, આ એક મહિનામાં તમે કેટલો ખર્ચ કર્યો ચાલો બતાવો છો, છે કોણ ભાઈ આગળ? આ જે ડિસેમ્બર મહિના છે એમાં તમે કેટલો ખર્ચ કર્યો? તો ખર્ચ પદ્ધતિના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય, ખબર જ નથી. નિરક્ષર પણ છે, સાક્ષર છે તો એ નથી, તો પછી નિરક્ષર હું રાખીએ હે? પછી નાના પાયે ઉત્પાદન અને વેચાણ થઈ જાય કે નહીં, હાલ ઇતકે ગણતરીમાં લેવાય જ ને, બરાબર વેચાઈ જાય હે? પછી આવશે સાંટા પદ્ધતિ, ખબર છે ને કોઈને? ખબર સાંટા પદ્ધતિ કઈ? વસ્તુ વિનિમય પ્રથા, સીઝન ચાલે છે, ઠંડીની ઋતુ છે, અમદાવાદ છે મારા ભાઈ, ઘઉંના લોટનો વાટકો ભરીને બાજરાના લોટનો વાટકો લઈ આવ્યા. આ સાટા પદ્ધતિ છે. પેલા આવું જ ચાલતું હતું, સરસ જીવન હતા બધાના, હાઈવાય વગરની જિંદગી. મારા મગ ને થયા ને તમારે થયા છે, મારા અડદ થયા છે, લ્યો અડદ ને લાવો મગ. હલો, અમારા ડુંગળી થઈ છે ને તમારા મૂળા થયા છે. કોબી મૂળા ને બીટ રહો ફીટ. કોબી મૂળા ને ખાઓ બીટ, ખાઓ બીટ તો રહો ફીટ. સમજાય છે કે નહીં? મૂળાની સીઝન આવે. સાટા પદ્ધતિ એટલે નથી ગણાતું સાહેબ, તમે એમને વહીવટ કરી નાખ્યો. હાલો, વસ્તુને બદલે મારે એનું મૂલ્ય ગણવું કે ગણાય ના ગણાય? એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો એમ કેમ ગણતરી કરવી? ક્યાંથી કઈ વ્યવસાયમાં કેટલો ખર્ચ જોઈએ થાય, મારે કેટલી આવક થઈ, હાલો સમજાણો, તો એ ગણી શકાય ને. આમ ઉપરોક્ત સમસ્યા હોવા છતાં સાચી આવક મેળવવાનો પ્રયાસ કોણ કરે છે? CSO કરે છે. બરાબર, આ છે આપણો પાંચમો સવાલ.